જે આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવવાનું હતું એ આપણે અહીંયા દાનપેટ આપવાના હતા અને આપણે તરફથી બધાને અહીંયા જમાડવાના હતા. તો એ ઘડી આવી ગઈ છે, આપના સહયોગથી આપના સાથીને એ ઘડી આપણા યુટ્યુબ ચેનલની અંદર આવી ગઈ છે. ચૂલા ઉપર થતું શાક, દાળ ભાત, રોટલી બધી વસ્તુ આપણે બતાવવાના છીએ. દૂધી ગરકાનું શાક, દૂધી ગરકા શાક, રોટલી, દાળ ભાત, દાળ ભાત બતાવ્યું હતું. રૂપિયામાં ભોજન આપે છે અને 2 રૂપિયામાં ટિફિન આપે છે. આડબો ખાઈ રહ્યું છે બરાબર. કેવું મસ્ત સાંજો એવું ઘર જેવું છે, ઘર જેવું છે. હા, એકદમ ચૂલા ઉપર જ ખાવા બનાવવાનું, દેશી ઢબે જ અને બધાને ફૂલ મોજ કરાવવાની માત્ર રૂપિયાની અંદર. રોટલીને આપણે ગુલ્લા તૈયાર થઈ રહ્યા છે. હા ફ્રેન્ડ, જોઈ લો, આપણે આજે દૂધી પાલક, આપણે દૂધી ગલકાનું શાક છે એનો વઘાર થઈ રહ્યો છે એકદમ ચૂલા ઉપર. પ્રેમથી ખવડાવે છે, પ્રેમથી ખવડાવે. આ દિવસ જો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવ્યો છે ને, તો તમામ આપ લોકો જે વ્યુઅર્સો તરફથી જે આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી આ દિવસ આવ્યો છે. કઈ નહીં, મારી મજા આવે છે જમવાનું, જમવાનું સારું છે ને, ઘર જેવું હોય છે ને આપણે, હે ને, અને જમવાનું એકદમ ઘર જેવું, એકદમ મીઠો સ્વાદ છે. કેવું છે યુટ્યુબ ફેમિલી, આવ્યો બધા તાજા મજા હશે. હું છું આપનો હોસ્ટ તપન અને આપ જોઈ રહ્યા છો તપન પૂરી. તો આપણે કયા પ્રમાણે, જેને પહેલો વિડીયો નથી જોયો, અન્નપૂર્ણા વસ્તુ ભોજનાલયનો આપણો જે ચોથો વિડીયો હતો, આપણો પાંચમો વિડીયો હતો, અને આપણે વિડીયોની અંદર આપણે કીધેલું, એ વિડીયો જેને ના જોઈને એની લિંક મળી જશે. તો એ વિડીયોને લઈને, એ વિડીયોની અંદર આપણે જે આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવવાનું હતું એ આપણે અહીંયા દાનપેટ આપવાના હતા અને આપણે તરફથી બધાને અહીંયા જમાડવાના હતા. તો એ ઘડી આવી ગઈ છે, આપના સહયોગથી આપના સાથીને એ ઘડી આપણા યુટ્યુબ ચેનલની અંદર આવી ગઈ છે. તપન ફૂડી યુટ્યુબ ચેનલ તરફથી આપણે અહીંયા આજનું જે ભોજન રાખેલ છે તો આપણે તમામ વસ્તુ બતાવવાના છે, એની મેકિંગ પ્રોસેસ બતાવવાના છે. પ્યોર ચૂલા ઉપર થતું શાક, દાળ ભાત, રોટલી બધી વસ્તુ આપણે બતાવવાના છીએ. તો બન્યા રહેજો વિડીયોની અંદર, અને આપના સાથ અને સહયોગથી આપણા ચેનલ ઉપર આ દિવસ જોવા મળી રહ્યો છે. તો આપણે તપન ફૂડી ચેનલના નામથી જ આપણે આજે આજનું ભોજન આપણે તરફથીને ખંભાતની અંદર આપણે રાખેલ છે. તો આપ જોઈ રહ્યો છો બધો, પહેલાં મેં વિડીયોમાં બતાવ્યું હતું, રૂપિયામાં ભોજન આપે છે અને 2 રૂપિયામાં ટિફિન આપે છે. તો આપણે અંદર જઈએ અને મેકિંગ પ્રોસેસ જોઈએ, અને આપણે ગોપાલભાઈ જે એમના મેનેજર છે એમની સાથે આપણે વાત પણ કરીશું. તો બીજું વિડીયો કદાચ લાંબો થઈ જાય તો પ્લીઝ સપોર્ટ કરજો, અને જેને પહેલો વિડીયો ના જોયો ને જરૂર આઈ બટનમાં ફરીથી હું કહું છું કે આઈ બટનમાં મળી જશે તમને વિડીયો, તો જરૂર જોઈ લેજો. અને એની ચેનલની અંદર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની હું લિંક નાખી દઈશ, તો જરૂર જોજો એ વિડીયો, કેમકે એ વિડીયોથી જ આપણી ચેનલને બૂસ્ટ મળ્યું હતું. તો ચલો આ વિડીયોને શરૂઆત કરીએ. તો હવે આપણે જે કીધું હતું, આપણે જે કિચન છે એમનું, જે અહીંયા શાક સમારવાનું બધું ચાલુ થઈ રહ્યું છે, તો આ તમામ જે આપણે અહીંયા કામ કરતા અને કાર્યકર્તા જે સેવાનું કામ કરી રહ્યા છે એની અંદર જોડાયેલા છે બધા તમામ મેમ્બરો. આ કાકાને તમે આપણે પહેલા વિડીયોમાં જોયા છે, કાકા આપનું ફરીથી નામ કહ્યું તો બધાને. વસરામભાઈ, વસરામભાઈ. પછી મારી આપનું નામ? બબુબેન. બબુબેન. મારી આપનું નામ? ભાનુબેન. ભાનુબેન. અને મારી આપનું નામ? ગીતાબેન. ગીતાબેન. અને આ મારી? મીરાબેન. મીરાબેન. આ તમામ માડીઓ આપણા પહેલા વિડીયોની અંદર હતો. હા, અને એક બેન બહાર છે. બધા લોકોએ આપણને ખૂબ પ્રેમ આપ્યો આ વિડીયોની અંદર, આ વિડીયો જે આપણે પહેલો બનાવ્યો એની અંદર. તો આપણે આજે આપણે જે કહીએ છીએ ને, નાની એવું આપણે દાન કર્યું છે. તો આજે આપણે છે દૂધી ગલકાનું શાક છે ને, મારી દૂધી ગલકાનું શાક, દૂધી ગલકાનું શાક, રોટલી, દાળ ભાત, દાળ ભાત. ઓકે, આ ધોવાનું કામકાજ ચાલુ રહ્યું છે. તો શું નામ આપનું? કોકિલાબેન. કોકિલાબેન. અને દેશી પદ્ધતિ કહીએ ને આપણે, જોઈ લો, આ દેશી પદ્ધતિ એ બધું અત્યારે રાંધવાનું ધીમે ધીમે સ્ટાર્ટ થયું છે. તો આપણે આ બે તપેલા કયા ગયા છે મૂકેલા હતા એમ? આ તપેલામાં શું છે અત્યારે? ભાત ઓરવાનું આંધણ હજુ સ્ટાર્ટ કરી રહ્યું છે, હજુ આગ વગાડવાનું બાકી છે. વાહ વાહ, ખોલો તો છે. આપણે કહીએ ને કે દેશી પદ્ધતિ જે ચાલે છે આપણા ઘરે, જોડે આ દાળ બફાઈ રહી છે બરાબર, એકદમ ચૂલા ઉપર જ ખાવા બનાવવાનું, દેશી ઢબે જ અને બધાને ફૂલ મોજ કરાવવાની માત્ર રૂપિયાની અંદર, સસ્તું સારું એવું ભોજનાલય અન્નપૂર્ણાના નામથી. બસ આ ભાત ઓછાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, બાજુ શાક કપાઈને રેડી થઈ ગયું છે અને લોડ બંધાઈ રહ્યો છે. જો આ ફ્રેન્ડ, જોઈ લો, આપણે આજે દૂધી પાલક, આપણે દૂધી ગલકાનું શાક છે એનો વઘાર થઈ રહ્યો છે એકદમ ચૂલા ઉપર. જો એમને હલાવવામાં પણ જોઈ લો, આપણે લાકડાનો જ યુઝ કરે છે, જોઈ લો, એકદમ દેશી ઢબે. એટલે તમે કહેતા હતા કે આ જમવાનું કઈ રીતે બનાવી રહ્યા છે આપણે અન્નપૂર્ણાવાળા જે સસ. હવે લો, જોરદાર એવો વઘાર કરી દીધો છે મસ્તન. અને અહીંયા રોટલીને આપણે ગુલ્લા તૈયાર થઈ રહ્યા છે.
જો ફ્રેન્ડ્સ આપણે દેશી ડબે આપણે રોટલી હવે તૈયાર થઈ રહી દેશી ડબે જો રોટલી તૈયાર થઈ રહી છે એકદમ આ માડી રોટલી ત્રણ જણા વણે છે અને આ માડી ચડવે છે રોટલી જોઈ લો આપણે અન્નપૂર્ણામાં થતી બધી વસ્તુ આપણે કહીએ ને કે આપણે તમને આજે બતાવી રહ્યા છીએ પહેલાં આપણે નથી બતાવીને ત્યારે ક્યારેય યુટ્યુબની અંદર આ વસ્તુ નથી બતાવેલી તો આપણે આજે ચૂલા ઉપર બનતી બધી તમામ વસ્તુ બધી વસ્તુ જે દાળ ભાત શાક રોટલી જે પણ થાય છે બધી વસ્તુ ચૂલા ઉપર થાય છે અને દેશી ડબે એકદમ લાકડા જે જોઈ લો આ મારે કેટલી રોજની વણતા હશે રોટલીઓ રોજ 20 કિલો લોટની જો આ પ્રમાણે છે બધું અને પાછા હજુ લોટનો બંધાઈ જ રહ્યો છે જોઈ લો તૈયાર થશે એટલે આપણાનો સ્વાદ પણ લઈશું અને બધા જે ખાવાવાળા આવશે ને આપણે પણ રિવ્યૂ પણ લઈશું તો બંને રહેજો વિડીયોની અંદર આજનું ભોજન છે દૂધી કલકાનું શાક છે દાળ છે આ ભાત છે ને સામે રોટલી છે જો અહીંયા ટોકન સિસ્ટમ છે અને એ બધા આપણે ભાઈઓ આપણે લાઈનમાં છે જોઈ લેજો પહેલાં પણ મેં બતાવ્યું હતું એ અહીંયા ટોકન સિસ્ટમ છે જોઈ લો રમેશભાઈ તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો ભોજન લેવા આવી જાઓ ભોજન જમવા આવું છું અહીંયા લગભગ 4 વર્ષ થઈ ગયા છે હા ભોજન કેવું મસ્ત સાંજ જેવું ઘર જેવું હોય છે કે નહીં ઘર જેવું છે હા એકદમ સારું છે એમ ને હા થેન્ક યુ બોલો મુકેશ કુમાર રાજચંદ્ર રાણા ચિતાઈ બજાર મીરકુઈ વાળો પોસ્ટ ઓફિસનો ખાંચો હા હા અમે કેટલા વર્ષથી અહીંયા જમવા આવીએ છીએ કોઈ જાતનું અહીંયા કશું આરું ટેરું થતું નહીં ને સરસ વસંત કાકા ને આ બધા માછીઓ અમારે પ્રેમથી ખવડાવે છે પ્રેમથી ખવડાવે છે હા જમારે એ ખરું એટલે આટલા જમાનામાં રૂપિયામાં ભોજન આપવું એટલે એટલે ખાઈ લેવાનું કામ છે હા એટલે આટલા જમાનામાં આ જમાનામાં 2022 રૂપિયાનું ભોજન આપવું એટલે બહુ બહુ મોટી વાત કહેવાય બહુ મોટી વાત છે હા થેન્ક યુ બોલો જો ફેસ આ તમામ લોકોને અહીંયા શાંતિથી બેસાડી છે જમવાનું છે જોઈ લો એક હોલ બનાવ્યો છે અહીંની અંદર જોઈ લો પંખા લગાવેલા છે જોઈ લો બધા અહીં શાંતિથી બેસીને જમી શકે પહેલેથી મેં તમને કીધું એક વાર ડીશ લઈને આવીને અહીંયા બેસી જવાનું તમારે પછી તમને અહીંયા આપવા આવશે તમારું જે ઘટતું વધતું હોય ને એ તમને આવીને શાંતિથી તમે બેસીને જમી શકો આ તમામ જે આપણે ખંભાતના વાસીઓ છે બધા અહીંયા આવીને બધા શાંતિથી જમી શકે માત્ર 1 રૂપિયામાં ક્યાંથી આવ્યા તમે ખંભાતથી ખંભાતના જ છો આપની ઉંમર કેટલી થઈ 95 કઈ નહીં મારી મજા આવે છે જમવાનું જમવાનું સારું છે ને ઘર જેવું હોય છે ને આપણે હે ને હા ભાઈ જજો માસી પણ જમવા આવ્યા છે દાદીમાં કહી શકીએ આપણે સૌએ સામા મારે તમને શું વધારે બતાવું બધું તમારી સામે જ છે અને બધા લોકો પ્રેમથી ને શાંતિથી ને માત્ર 1 રૂપિયાની અંદર અને 2 રૂપિયાની અંદર ટિફિન લઈ જાય છે અને શાંતિથી અહીં બેસીને જમો ને માત્ર 1 રૂપિયાની અંદર જમાડે છે તો આપણા તરફથી આજે જે હતું આ આપણું તમનપુરી તરફથી આપણે આપણે ચેનલ તરફથી આજે આપણું દાન હતું અને આપણે બધા જમી રહ્યા છે એટલે હું પણ ગર્વ અનુભવું છું અને આપ જે આપણા આપણા વ્યુઅર્સ છે આપણા જે સબસ્ક્રાઈબર છે એમના તરફથી પણ જે આ ગર્વ અનુભવવાનો દિવસ છે તો થેન્ક યુ આપના લીધે આપણે આ ચેનલ ઉપર આજે આ દિવસ જોવા મળ્યો તો આપણને ખૂબ હૃદયથી તહે દિલથી થેન્ક યુ કે તમે સપોર્ટ કર્યો અમને અને આ આપણે આ દિવસ જોવા મળ્યો તમામ લોકોને ખૂબ ખૂબ આભાર અને અહીંયા જો એ કામ કરતા માસીઓને તમામ ખૂબ ખૂબ ધન્યવાદ માસી તમને બધાને કે તમે આ આજે સેવાનું જ કાર્ય છે તમે જે કરી રહ્યા છો ને ખૂબ ખૂબ આભાર તમને ફ્રેન્ડ્સ આપણે આવી ગયું છે આપણે અન્નપૂર્ણા જે આપણે ખંભાતની અંદર છે 1 રૂપિયાનું ભોજન જે આપણે આપે છે એ આવી ગયું છે આપણા સમક્ષ આજે દૂધી ગલગાનું શાક છે અને દાળ ભાતને રોટલી છે તમામ વસ્તુ અને આપણે બધાની મેકિંગ પ્રોસેસ પણ બધી બતાવી દીધી બહુ ચૂલા ઉપર એકદમ અને શાક પણ જોયેલો એકદમ મસ્ત વઘાર બગાર થઈને હા બોલા ચૂલાની મીઠાશ જમવાની અંદર જોવા મળે ને ક્યાં બહુ મજા આવે તો દાળ છે બધા આવશે હમણાં કીધું ને બધાના ઘરમાં ગરમ જ ખવડાવ્યું અહીંયા આપણે બધાને રિવ્યૂ લીધા ખૂબ મજા આવી ગઈ અને આ દિવસ જો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવ્યો છે ને તો તમામ આપ લોકો જે વ્યુઅર્સો તરફથી જે આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી આ દિવસ આવ્યો છે તો આપણા તરફથી આજે આપણા તપન પૂરી યુટ્યુબ ચેનલથી
તમામ લોકોએ આપણને આજે સાથ સહકાર આપ્યો ને આપણા તરફથી ને જે આ આજનું ભોજન આપણને અહીંયા અન્નપૂર્ણાની અંદર આપણું છે મજા આવી ખૂબ મજા આનંદ થઈ ગયો મને પણ આપને પણ આનંદ થયો છે કેમ કે આપ છો તો હું છું બાકી તો બધું કહીએ છે ને કે આપના સાથ સહકાર વગર તો આપણે કશું થાય એમ નથી એટલે આ વિડીયો આપણે એટલે બનાવ્યો કેમ કે આપણે પહેલા વિડીયોની અંદર આપણે કીધું હતું જેને એ વિડીયો ના જોઈએ જરૂર જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે એમાં આપણે કીધું હતું કે આપણું જ્યારે યુટ્યુબની અંદરથી ફર્સ્ટ પેમેન્ટ આવશે ને બધી છે આપણે અહીંયા આપણા યુટ્યુબ ચેનલ તરફથી આપણે અહીંયા રાખીશું તો આપણી મનોકામના પૂર્ણ થઈ અને આપણે આ યુટ્યુબ ચેનલ તરફથી ને આજનું ભોજન આપણે રાખી લીધું તમામ લોકોને ખૂબ ખૂબ આભાર ફરીથી ને જેને સપોર્ટ આપ્યો મને અત્યાર સુધી અને આગળ પણ આશા છે કે આપતા રહેશું તો બહુ મજા આવે અને જમવાનું એકદમ ઘર જેવું એકદમ મીઠો સ્વાદ છે અને આપણે આ ભાત લીધા અને દાળ ભાત ટ્રાય કરી લઈએ મસ્ત થોડી ખાટી અને ગળી દાળ બહુ મજા આવે છે બધા માળીઓ એમના હાથીને બનાવ્યું ચૂલા ઉપર જોકે હું રિવ્યૂ નથી કરતો બસ ખાલી આપણે એમ સ્વાદ બતાવું છું કેવો છે સ્વાદ રિવ્યૂ કરવાનું જ્ઞાન આવે એમાં બાકી તો શું છે ભગવાનની દયા ને આપને જો સાથ સહકાર મળશે ને તો જિંદગીમાં આપણે આવા ધીમે ધીમે નાના મોટા કામ કરતા રહીશું સાથ સહકાર આપતા રહેજો અને મોજ કરતા રહીશું અને તમામ વિડીયો જોતા રહેજો અને આ વિડીયો જે જોતા હોય ને અને જેમને આપવાની ઈચ્છા થાય ને હજુ એમની બધી ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ચેક કરી લેજો તો આપણે ઓવરઓલ ખંભાતના જે અન્નપૂર્ણા જે રૂપિયામાં સસ્તું ભોજનાલય જે સસ્તું ભોજનાલય છે રૂપિયાની અંદર આપે છે ખંભાતની અંદર એ આપણે તમામ શૂટ કરી લીધું ખૂબ મજા આવી બધા માળીઓને ખૂબ ખૂબ આભાર અને આમના જે ટ્રસ્ટી છે જે આમના બધા જે સંભાળ સંભાળ રાખે છે ગોપાલભાઈ છે એમના મેન છે એમના ઉપર છે જેટલાને પણ એ કાર્ય ચાલુ કરી દીધું છે 1973થી આ કાર્ય ચાલુ છે માત્ર રૂપિયાની અંદર જમાડે છે 2022ની અંદર એક રૂપિયામાં જમાડવું એટલે બહુ મોટી વાત છે તો તમામ આ વિડીયો જોતા હો લોકોને તમામ લોકોને આગ્રહ છે મારો કે તમને અમદાવાદ આવો ખંભાતની અંદર આવો ને એક વખત જરૂર તમે અહીંયા મુલાકાત લેજો અને અહીંયા રૂબરૂ થજો બહુ મજા આવશે તમને એની અંદર ચૂલા પર ખાવાનું બનાવ્યું મીઠાશ ચૂલાની પણ છે જે એમનો પ્રેમનો એમનો પ્રેમ છે એ બધી વસ્તુની અંદર મળે છે જોવા તો વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો માફ કરજો તો આ સાથે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ કેવો લાગ્યો વિડીયો તો જરૂર વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો વિડીયો આ શેર કરજો તે તમામ લોકો સુધી આ વિડીયો પહોંચે અને તમામને આ અહીંયા આવીને જે એમને મદદ કરી હોય ને મદદરૂપ થઈ શકે તો મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય જય ગરીબ ગુજરાત વંદે માતરમ